અરે વાહ, તમે બધા તો આજે જલ્દી જલ્દી આવીને બેસી ગયા ને, ખરું ને? હા, તો ચાલો આજે આપણે ચિત્રકામ શીખવાના છે. ચિત્રકામમાં આગળ તમને ટીચરે ગોળ, ચોરસ, લંબચોરસ, ત્રિકોણ આકારો શીખવાડ્યા ને, હા, તો આજે પણ આપણે એવા જ આકારો શીખવાના છે, પણ અલગ રીતે શીખવાના છે. તો જુઓ, આપણી કેતન ચિત્રકલા બુક છે ને, એમાં પાના નંબર 8 ઉપર આ રીતે આકારો આપેલા છે. હવે આગળ તમને ટીચરે આ આકારો જે હતા એમાં ટપકા હતા, એ ટપકા જોડતા તમને શીખવાડ્યું ને. હવે આજે આપણે આ જે ત્રિકોણ છે, તો આ ત્રિકોણની અંદર બીજું એક ત્રિકોણ અને એની અંદર ફરી પાછું બીજું નાનું ત્રિકોણ, આ રીતે દરેક ત્રિકોણમાં આપણે અંદર બે ત્રિકોણ દોરવાના છે. એવી જ રીતે આ ચોરસ છે, તો ચોરસની અંદર બીજું એક નાનું ચોરસ અને એની અંદર બીજું એક નાનું ચોરસ, એ રીતે આ દરેક ચોરસની અંદર નાના નાના બબ્બે ચોરસ આપણે દોરવાના છે. તો જુઓ, હવે આપણે કેવી રીતે દોરીશું? તો અહીં સૌથી પહેલાં ત્રિકોણ છે, તો આ ત્રિકોણને આપણે સૌથી પહેલાં શું કરીશું, આ રીતે વચ્ચે પેન્સિલ મૂકીને ત્રાસી લીટી કરીશું. તો જુઓ, આ રીતે ધીમે ધીમે ઉત્પત્તિનો ઉપયોગ કર્યા વગર આપણે ત્રાસી લીટી કરીશું. જુઓ, આ રીતે ત્રાસી લીટી થઈ જાય, પછી આપણે આડી લીટી કરીશું, એટલે શું બની ગયું? ત્રિકોણ. હવે એવી જ રીતે આપણે પેન્સિલથી બીજું એક નાનું ત્રિકોણ કરીશું, તો એમાં પણ આપણે ત્રાસી લીટી કરીશું, ફરી પાછી અહીં ત્રાસી લીટી કરીશું. આપણે થઈ ગઈ ત્રાસી લીટી અને ફરી પાછી આડી લીટી કરીશું, તો આ બની ગયું ને બીજું ત્રિકોણ. એટલે આ ત્રિકોણની અંદર બીજા આપણે બે નાના ત્રિકોણ બનાવી દીધા છે. એવી જ રીતે આપણે અહીં જે બે ત્રિકોણ આપેલા છે એમાં પણ આપણે આ જ રીતે બે ત્રિકોણ દોરીશું. તો આપણે આ દરેક ત્રિકોણની અંદર બીજા બે નાના નાના ત્રિકોણ દોરી દીધા છે. હવે આ કયો આકાર છે? ચોરસ છે. તો ચોરસ આકાર પણ આપણે કેવી રીતે દોરવાનો છે? તો આ ચોરસની અંદર બીજું આપણે સૌથી પહેલાં નાનું ચોરસ દોરીશું, તો આપણે સૌથી પહેલાં આડી લીટી કરીશું, આડી લીટી થઈ જાય, પછી આપણે ઊભી લીટી કરીશું. આપણે ફૂટપટ્ટીનો ઉપયોગ કરવાનો નથી. ધીમે ધીમે આપણે આડી લીટી અને ઊભી લીટી કરીશું, એટલે આપણું અંદર નાનું ચોરસ દોરાઈ જશે. તો જુઓ, એક ચોરસ દોરાઈ ગયું, હવે એની અંદર આપણે બીજું ચોરસ દોરીશું, એમાં પણ આપણે આડી લીટી કરીશું, પછી ઊભી લીટી કરીશું, ફરી પાછી આપણે ઊભી લીટી કરીશું, અને પછી કઈ લીટી કરીશું? આડી લીટી કરીશું. તો થઈ ગયું ને ચોરસની અંદર બીજા બે ચોરસ બની ગયા ને. તો જુઓ, હવે આપણે અહીં ત્રિકોણની અંદર બીજા બબ્બે ત્રિકોણ અને ચોરસની અંદર બીજા બબ્બે ચોરસ, એ રીતે આપણે આકારો દોરી દીધા છે. હવે આપણે આ ત્રિકોણ અને ચોરસની અંદર આપણે જે અહીં રંગો આપ્યા છે તે પ્રમાણે આપણે અહીં રંગો પૂરવાના છે. તો ત્રિકોણમાં કયો રંગ પૂરેલો છે? ભૂરો રંગ છે. અને ચોરસમાં કયો રંગ છે? પીળો રંગ છે. તો આપણે આ ત્રિકોણમાં ભૂરો રંગ પૂરીશું અને ચોરસમાં પીળો રંગ પૂરીશું. ચાલો, તો હવે આપણે સૌથી પહેલા ભૂરો રંગ પૂરીશું. તો આપણે ભૂરો રંગ ક્યાંથી પૂરીશું? અહીં જે બોર્ડર છે એ બોર્ડરની અંદર પહેલા આપણે ભૂરા રંગથી બોર્ડર બાંધી દઈશું. તો જુઓ, આ રીતે પહેલા જે ત્રાસી લીટી કરી છે એ ત્રાસી લીટીની બોર્ડર આપણે કરી દેવાની, એટલે આપણો રંગ બહાર નીકળે નહીં. તો જુઓ, હવે આપણે ત્રિકોણમાં આ રીતે રંગ પૂરીશું તો પણ તે સરસ લાગશે, ખરું ને? એટલે આપણી ડિઝાઇન પણ સરસ દેખાશે.
ચાલો એવી જ રીતે આ ત્રિકોણમાં આપણે રંગ કર્યો ને, એવી જ રીતે આ બે ત્રિકોણમાં પણ આપણે રંગ કરવાનો છે. તો કેવી રીતે કરવાનો છે? તો આ પહેલું જે બાળ ત્રિકોણ દેખાય છે તેમાં ભૂરો રંગ પૂરવાનો, પછી એની અંદર બીજું ત્રિકોણ છે ને એમાં આપણે રંગ પૂરશું નહીં, અને એની અંદર જે બીજું નાનું ત્રિકોણ છે ને એની અંદર આપણે રંગ પૂરીશું. એટલે ત્રિકોણનો આ રીતનો આકાર દેખાશે. તો તમારે આ રીતે ત્રિકોણમાં રંગ પૂરવાનો છે. હવે આપણે ચોરસ જોઈશું. ચોરસમાં પીળો રંગ છે, તો ચોરસમાં પણ આપણે સૌથી પહેલું ચોરસ દેખાય છે એની અંદર આપણે પીળો રંગ પૂરીશું. એમાં પણ આપણે જે આપણે આડી લીટી અને ઊભી લીટી કરી છે તેની આપણે બોર્ડર કરી દઈશું, એટલે આપણો રંગ બહાર નીકળે નહીં. તો જુઓ આ રીતે આપણે ચારે બાજુ બોર્ડર બનાવી દઈએ. તો જુઓ આપણે અહીં બોર્ડર બનાવીને પછી અંડરના ભાગમાં રંગ પૂરવાનો છે, એટલે આપણો રંગ જરા પણ બહાર નીકળે નહીં. તો જોયું, તમારે પણ આ રીતે જ રંગ પૂરવાનો છે. પૂરશો ને બધા? હવે આપણે કયા ચોરસમાં રંગ પૂરીશું, આ કે અંડરનું? હા, અંડરના ચોરસમાં આપણે રંગ પૂરીશું. એમાં પણ આપણે પહેલા બોર્ડર બનાવીશું. તો જુઓ હવે બીજા ચોરસની અંદર પણ રંગ થઈ ગયો છે. તો જુઓ અહીં ત્રિકોણની કેવી સરસ ડિઝાઇન દેખાય છે, તેવી રીતે ચોરસની ડિઝાઇન પણ દેખાય છે ને, તમને સરસ લાગે છે ને? તો તમારે આ રીતે ત્રણે ત્રણ ત્રિકોણની અંદર બીજા આકારો દોરીને તમારે રંગ પૂરણી કરવાની છે. તો કરશો ને બધા? જુઓ હવે અહીં આપણે લંબચોરસ અને ગોળ એવા બે આકારો છે. આપણે ત્રિકોણ અને ચોરસની અંદર બીજા બે બે આકારો દોરીએ ને, એવી જ રીતે અહીં લંબચોરસની અંદર બીજા બે લંબચોરસ દોરવાના છે, અને ગોળની અંદર બીજા બે ગોળ દોરવાના છે. અને એ પણ શેનાથી દોરવાના છે? પેન્સિલથી દોરવાના છે. તો જુઓ હવે આપણે સૌથી પહેલાં લંબચોરસ દોરીશું. હવે લંબચોરસ કેવી રીતે દોરવાનું છે? તો આપણે અહીં પેન્સિલ મૂકીને સૌથી પહેલાં આડી લીટી કરીશું. આપણે ફૂટપટ્ટીનો આ આકારોમાં પણ ઉપયોગ કરવાનો નથી. આડી લીટી આપણી મોટી થશે અને ઊભી લીટી થોડી એનાથી નાની થશે. તો જુઓ આ રીતે આપણે બે આડી લીટી અને પછી બે ઊભી લીટી, એ રીતે આપણો કયો આકાર બનશે? લંબચોરસ બની ગયું એક લંબચોરસ. હવે એની અંદર આપણે બીજું લંબચોરસ બનાવીશું. તો એમાં પણ આપણે સૌથી પહેલાં આડી લીટી દોરીશું, ત્યાર પછી ઊભી લીટી દોરીશું. લીટી દોરવા માટે આપણે ફૂટપટ્ટીનો ઉપયોગ કરતા નથી. જુઓ હવે આપણે ફરી આડી લીટી કરીશું, એટલે એની અંદર પણ બીજું શું બની ગયું? લંબચોરસ. આ જ રીતે આપણે આ બંને લંબચોરસની અંદર પણ બબ્બે લંબચોરસ આપણે દોરીશું. તો જુઓ હવે આપણે લંબચોરસની અંદર બીજા બબ્બે લંબચોરસ કરી લીધા છે. જુઓ હવે આપણે અહીં કયો આકાર છે? ગોળ છે. તો હવે ગોળ આકારને પણ આપણે ગોળની અંદર બીજો આકાર બનાવીશું. તો તે ગોળ અંદર કેવી રીતે બનાવીશું? તો સૌથી પહેલાં આપણે જુઓ નીચેના ભાગથી આપણે થોડું થોડું ધીમે ધીમે આપણે ગોળ બનાવીશું. એમાં પણ આપણે ફક્ત પેન્સિલ વડે ગોળ દોરવાનું છે. થોડું ગોળ આપણે ધીમે ધીમે દોરીશું. તો જુઓ એક ગોળ થઈ ગયું બરાબર. હવે આપણે અંદર બીજું ગોળ દોરીશું. તો જુઓ આ રીતે આપણે બીજું ગોળ પણ ગોળની અંદર દોરી લીધું છે. થઈ ગયું? એવી જ રીતે આપણે આ બંને ગોળની અંદર પણ બીજા બબ્બે ગોળ દોરીશું. તો એની અંદર આપણે બીજા બબ્બે ગોળ દોરી લીધા છે. તો જુઓ લંબચોરસની અંદર બીજા બે લંબચોરસ અને ગોળની અંદર બીજા બે
ગોળ દોડી દીધા છે। હવે લંબચોરસમાં કયો રંગ પૂરેલો છે? લાલ, અને ગોળમાં લીલો। તો હવે આપણે એ જ રીતે અહીં લંબચોરસ અને ગોળમાં રંગ પૂરણી કરીશું। જુઓ તો એમાં પણ આપણે આજે પેન્સિલથી આડી ઊભી લીટી કરી છે એની બોર્ડર બનાવીશું, અને સૌથી પહેલાં લંબચોરસની અંદર લાલ રંગ પૂરીશું। આ રીતે દરેક લીટીની ફરતે આપણે પહેલાં લાલ રંગથી બોર્ડર બનાવીશું, એટલે આપણો રંગ બહાર નીકળે નહીં। તો જુઓ હવે આપણે પહેલાં લંબચોરસની અંદર લાલ રંગ પૂરી દીધો છે। હવે અંદરનું જે લંબચોરસ છે ને તેની અંદર આપણે લાલ રંગ પૂરીશું। તો એમાં પણ આપણે સૌથી પહેલાં બોર્ડર બનાવીશું। તો હવે આપણે અંદરનું જે લંબચોરસ છે ને એના પણ આપણે લાલ રંગ પૂરી દીધો છે। તો જુઓ લંબચોરસની પણ કેવી સરસ ડિઝાઇન દેખાય છે, દેખાય છે ને? હવે આવી જ રીતે તમારે આ બંને લંબચોરસની અંદર લાલ રંગ પૂરી દેવાનો। હવે આપણે અહીં લીલો રંગ પૂરીશું। જુઓ હવે આપણે ગોળમાં લીલો રંગ પૂરીશું, પણ કેવી રીતે પૂરીશું? આજે આપણે ગોળની બોર્ડર કરી છે ને એની આપણે લીલા રંગથી પહેલાં બોર્ડર બાંધી લેશું, એટલે આપણો રંગ બહાર નીકળે નહીં। એવી જ રીતે આપણે અંદર પણ રંગ પૂરી દીધો, પૂરાઈ ગયો ને? ચાલો હવે આપણે અંદર જે નાનું ગોળ છે એની અંદર ફરી લીલો રંગ પૂરીશું। એમાં પણ આપણે સૌથી પહેલાં બોર્ડર બાંધીશું। તો હવે નાના ગોળની અંદર પણ લીલો રંગ પૂરાઈ ગયો છે। હવે તમારે બીજા બે ગોળ છે એમાં પણ આ રીતે રંગ પૂરી દેવાનો। બાળ મિત્રો, આજે તમે કેતન ચિત્રકલા બુકની અંદર પાના નંબર 8 અને 9 ઉપર કયા કયા આકારો દોર્યા? હા બોલો, હા ત્રિકોણ, પછી ચોરસ, પછી બીજા પાના ઉપરના હા લંબચોરસ અને ગોળ, આકારો તો તમે દોર્યા ને, પછી એની અંદર રંગ પૂરણી પણ કરી, ખરું ને? એવી જ રીતે નોતની અંદર પણ તમે આકારો દોર્યા હશે ને, તેની અંદર તમારે આ રીતે રંગ પૂરણી કરવાની છે। તો તમે બધા કરશો ને? હા, તો ચાલો હવે આપણે ફરી પાછા મળશું અને અલગ અલગ ચિત્રો દોરતા આપણે શીખીશું।